જૂથમાં કામ કરો. ખોટી રીતે લખેલા અક્ષરોને સુધારીને ગોઠવીને વાક્ય ફરીથી લખો. મિત્રો, ઉદાહરણ તરીકે આપણે આ સ્ક્રીન ઉપર જોઈ લઈએ. વાક્ય એક. શિક્ષકે વિદ્યાર્થીને શ્રનપ પૂછ્યો. હવે આમાં કયો અક્ષર આપણે સુધારવાનો છે એ જોઈ લઈએ. શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો. તમને ખ્યાલ આવી ગયો ને આપણે શું કરવાનું છે? ઓકે, તો હવે આપણે આગળ વધીએ. બીજું, જયેશ રવિવારે ચછકથી આવ્યો. મિત્રો, આ વાક્યમાં જે શબ્દની નીચે લીટી દોરાય એ શબ્દ આપણે સુધારવાનો છે. હવે તમારે પણ મારી સાથે વાક્ય બોલવાનું છે. આપણે જેમ જેમ વાક્ય બોલીશું તેમ તેમ આ સ્ક્રીન ઉપર વાક્ય આવશે. તો તમે તૈયાર છો? ઓકે. જયેશ રવિવારે કચ્છથી આવ્યો. ખૂબ સરસ મિત્રો. હવે આપણે આગળ વધીએ. વાક્ય ત્રણ. ચછસ્વ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. સુધારેલું વાક્ય. સ્વચ્છ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. ચોથું વાક્ય. દર્દીઓએ ડોક્ટરમાં સ્વાવિસ રાખવો જોઈએ. સુધારેલું વાક્ય. દર્દીઓએ ડોક્ટરમાં વિશ્વાસ રાખવો જોઈએ. ખૂબ સરસ મિત્રો, તમે સરસ રીતે કરી રહ્યા છો. હવે આપણે આગળ વધીએ. પાંચમું વાક્ય. રાજા સ્વઅવ પર બેઠા હતા. સુધારેલું વાક્ય. રાજા અશ્વ પર બેઠા હતા. છ. આરોનને ફૂટબોલ રમવાની છાઈ થઈ. સુધારેલું વાક્ય. આરોનને ફૂટબોલ રમવાની ઈચ્છા થઈ. સાત. સ્વીવ ખૂબ જ સુંદર છે. વિશ્વ ખૂબ જ સુંદર છે. આઠ. આપણે સ્વૈર પાસે જ્ઞાન માંગવું જોઈએ. આપણે ઈશ્વર પાસે જ્ઞાન માંગવું જોઈએ. નવ. સેરેનાને સ્વતેવ રંગના કપડાં ગમે છે. સેરેનાને શ્વેત રંગના કપડાં ગમે છે. ચાર કે પાંચના જૂથમાં કામ કરો. જુઓ, વિચારો, શિક્ષકે પૂછેલ પ્રશ્નના જવાબ આપો. તો ચાલો વિચારીએ અને મજા પણ કરીએ. મિત્રો, જો આ સ્ક્રીન ઉપર શેનું ચિત્ર તમને દેખાઈ રહ્યું છે? આ ચિત્ર જરાક વિચિત્ર નથી દેખાતું? કે ફૂલ છે ને કંઈક પતંગિયાની પાંખો છે, અટપટું છે ને? તો હું તમને પ્રશ્ન પૂછું કે ભાઈ આ ચિત્રમાં શું જુદું લાગે છે? ચાલો બોલો. જોઈ, કદાચ આપણે એવું કહી શકીએ કે આ ચિત્રમાં ફૂલને પાંખો આવી ગઈ છે, એવું કંઈક ખબર પડે છે, હે ને? તેવી જ રીતે બીજો પ્રશ્ન, ફૂલ ઉડવા લાગે તો શું થાય? અરે, આ ફૂલ ઉડવા લાગે તો એ ગમે ત્યાં જતું નહીં રહી, હે ને? એ જાતે જાતે કદાચ ભગવાનના મંદિરમાં જતું રહ્યું તો, ને તો પછી જાતે જાતે કોઈ એને તોડી નાખે તો ફરી એ પોતાના છોડ ઉપર જાય, એવું કંઈક થાય ને?
તો એવું પણ થઈ શકે. તેવી જ રીતે પ્રશ્ન 3, પતંગિયાને પાંખો ના હોય તો? અરે આ કેવો પ્રશ્ન કે ભાઈ પતંગિયાને પાંખ ને હોય એ તો વળી કેવું દેખાતું હશે, હે ને મિત્રો? પતંગિયાને પાંખો ન હોય તો એ પતંગિયો આપણે પકડવાનું ગમે? અથવા એ ઈયળ જેવું નહીં દેખાય દેખાય ને? તો આવું કંઈક મને વિચાર આવે છે. તો તમે પણ તમારા વિચારો તમારા જૂથમાં રજૂ કરો, તમને ખૂબ મજા આવશે. તેવી જ રીતે આ સ્ક્રીન ઉપર આપને બીજું ચિત્ર દેખાઈ રહ્યું છે. આ શેનું ચિત્ર દેખાઈ રહ્યું છે? આને તો કંઈક ચાંચ પણ નથી, કદાચ પોપટ જેવું છે. તો આપણે પ્રશ્નની ચર્ચા કરીએ. પ્રશ્ન 1, આ ચિત્રમાં શું ખૂટતું જુદું લાગે છે? ભાઈ આનો જવાબ તો એવો આવે કે આ ચિત્રમાં તો પક્ષીની ચાંચ જ નથી, હે ને? તો એ ખૂટતું દેખાય છે. પ્રશ્ન 2, પોપટને ચાંચ ન હોય તો શી મુશ્કેલી પડે? અરે કેમ મુશ્કેલી નહીં પડે? પોપટને ચાંચ જ ન હોય તો એ ખાવાનું કેવી રીતે ખાય, એ પાણી કઈ રીતે પીએ? એને ઘણી બધી તકલીફ પડે. અને સૌથી મહત્ત્વની બાબત કે જે માટે લોકો પોપટને પસંદ કરે છે, એ જે મીઠું મીઠું બોલે છે, એ તે કેવી રીતે બોલી શકશે? તો કેટલી બધી મુશ્કેલીઓ પડે, હે ને મિત્રો? પ્રશ્ન 3, તમને કયું પક્ષી ખૂબ ગમે છે, શા માટે? મિત્રો આનો જવાબ તો તમારે જ આપવો પડશે, કારણ કે મારે પણ જાણવું છે કે તમને કયું પક્ષી ખૂબ ગમે છે અને શા માટે ખૂબ ગમે છે. તો તમારે મને કહેવાનું છે. હવે આ છેલ્લું ચિત્ર. મિત્રો આ ચિત્રને જોઈને આપણે પ્રશ્નની ચર્ચા કરી લઈએ. પ્રશ્ન 1, આ ચિત્રમાં તમને શું અલગ લાગે છે? ભાઈ આ ચિત્રને જોતા તો એવું લાગે છે કે ફક્ત થડ જ રહી ગયું છે, ઉપરનું આખું ઝાડ ગાયબ થઈ ગયું છે, મને તો આવું લાગે છે. પ્રશ્ન 2, દડો કેવી રીતે ઝાડ પર આવ્યો હશે? ભાઈ આ મનુએ રમતા રમતા જોરમાં દડાને લાત મારી એટલે આ દડો ગબડતો ગબડતો ઝાડ ઉપર બેસી ગયો, મને તો કદાચ એવું જ લાગે છે, એટલે જ આ દડો ઝાડ ઉપર આવી ગયો હશે. પ્રશ્ન 3, વૃક્ષને ડાળીઓ ન હોય તો? અરે બાપરે, વૃક્ષને ડાળીઓ ન હોય તો આ બધા પાંદડાઓ શેની ઉપર આવે? આ બધા ફળ શેની ઉપર આવે? અને વૃક્ષને ડાળી ન હોય તો મને તો એ વિચાર આવે છે કે આ છાંયડો કેવી રીતે મળે અને આ પક્ષીઓ ક્યાં માળો બાંધશે? અરે બાપરે, વૃક્ષને તો ડાળી હોવી જ જોઈએ. પ્રશ્ન 4, તમને કેવું ઝાડ ગમે, શા માટે? મિત્રો મને તો ખૂબ ઘટાદાર ઝાડ ગમે, કારણ કે ઘટાદાર ઝાડનો છાંયડો પણ ખૂબ ઠંડક આપે અને ઘટાદાર ઝાડમાં ખૂબ પંખીઓ માળા પણ બાંધે છે, તો મને એવું ઝાડ ગમે છે. પ્રશ્ન 5, તમારા પ્રિય વૃક્ષનું નામ કહો. મિત્રો આ પ્રશ્નનો જવાબ તો તમારે મને કહેવાનો છે કે તમને કયું વૃક્ષ ખૂબ ગમે છે. હું મારા વૃક્ષનું નામ કહું તો મને આંબો ખૂબ ગમે છે. કેમ ખબર? કારણ કે એ કેરી આપે છે અને એ કેરી મને ખૂબ ભાવે છે, તેથી આ વૃક્ષ મને ખૂબ ગમે છે. આપેલ વાક્યને વાંચો, તેવા અર્થવાળી પંક્તિ શોધીને લખો. મિત્રો ખ્યાલ આવી ગયો ને કે આમાં શું કરવાનું છે? સૌથી પહેલાં તો આપણે વાક્ય વાંચી લેવાનું છે, જેમ કે આપણે અત્યારે વાંચીએ. વાક્ય 1, ચિત્ર દોરાઈ જતાં રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો. હવે આપણે ગીત વાંચીએ કે ગીતની અંદર એવી તો કઈ પંક્તિ છે જે આ વાક્યને સમાન હોય. તો હું તમને કહું, જુઓ આ ગીતની લીટી ખૂબ એને હળતી મળતી આવે છે કે ચિત્ર રૂડું ત્યાં એણે કીધું, આભ સાંજનું દોરી દીધું, પીછી મૂકી દઈ બાજુએ કામ બધું શંકોરી લીધું. જો મિત્રો આ પંક્તિ એને હળતી મળતી આવે છે, તેવી જ રીતે આપણે બધી પંક્તિ શોધીને લખવાની છે. ચાલો તો આપણે શોધીએ. રામુએ ચાંદા અને તારા જોઈ
તેમાં પીછીથી ચમકારા કર્યા. ત્યાં તો દીથો ચાંદલીઓને દીથા તમતમ તારા, રામુએ પાછા પીછીથી ચિતરિયારે ચમકારા. ત્રીજું, રામુએ શ્યામ રંગથી મનમાં હતું તેવું આકાશ ચિતર્યું. રામુએ લઈ રંગ શ્યામને આભ દીધું ધબૂરી. ચાર, સવાર પડતા આકાશમાં પંખીઓનો અવાજ સંભળાવા લાગ્યો. ત્યાં જ પડી ગઈ સવાર. આભનું ચિત્ર ગયું બદલાય, પંખી કલરવ કરતા ગાતા તે જ ગયું પથરાય. પાંચ, આકાશ અને રંગો જોઈને રામુ કંઈક નવું ચિત્ર દોરવા લાગ્યો. ઘડીક વાર એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ, પળમાં પીછી બોડીને એ કંઈક ચિત્ર તો ખાસ. હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં